નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ હાયર સેકન્ડરી સ્કૂલના વિડીયો દ્વારા આપણે મળી રહ્યા છીએ. તેમાં હું આપને બેઝિક ઇંગ્લિશ શીખવવા જઈ રહી છું. તેનો પહેલો પોઈન્ટ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે ડાયરેક્ટ સ્પીચ કોને કહીએ? ડાયરેક્ટ સ્પીચ એટલે એક વ્યક્તિ અન્ય વ્યક્તિ દ્વારા જ્યારે સીધી વાત કરતો હોય તેને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. કોઈ પણ મુદ્દાને સમજવા માટે આપણે પહેલાં તેમની વ્યાખ્યા જોવી ખૂબ જ જરૂરી છે. ડાયરેક્ટ સ્પીચને ગુજરાતીની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ કથન, પ્રત્યક્ષ અને પરોક્ષ કથન કહેવાય. ડાયરેક્ટ સ્પીચમાં સૌ પ્રથમ તેની વ્યાખ્યા જોઈએ તો બે વ્યક્તિઓના સંવાદને આપણે ડાયરેક્ટ સ્પીચ પ્રત્યક્ષ કથન કહેવામાં આવે છે. બીજું છે ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચમાં બે વ્યક્તિઓનો સંવાદ હોય છે, જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જ્યારે બે વ્યક્તિઓ દ્વારા જે સંવાદ રજૂ કરવામાં આવ્યો છે અને અન્ય ત્રીજી કોઈ વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવે તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. તો જોઈએ એની વ્યાખ્યા. બે વ્યક્તિઓ દ્વારા રજૂ થયેલ સંવાદ જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ રજૂ કરે ત્યારે તેને ઇનડાયરેક્ટ ફેરફારો પણ કરવામાં આવે છે તે આપણે જોઈએ. ડાયરેક્ટ સ્પીચના આવતા દરેક ભાગોને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. આપણે તે જોઈએ. ડાયરેક્ટ સ્પીચમાં આવતા દરેક શબ્દને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. હવે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ વાક્ય છે, આ વાક્યની અંદર એને અલગ અલગ ભાગથી આ વાક્યને ઓળખવામાં આવે છે, એનું આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. દર્શન સેડ ટુ દર્શન સેડ ટુ ભાવિ રિપોર્ટર ને નાના નામથી એટલે કે શોર્ટ નેમ આર તરીકે
ઓળખશું. બીજું છે સેટ ટુ, આખું શબ્દ છે પ્રેઇઝ છે અને સેટ ટુ ને રિપોર્ટ ટીમ. રિપોર્ટિંગ વર્બ એટલે કે આરવી તરીકે ઓળખશું. વર્બ યાની કે ક્રિયાપદ. રિપોર્ટિંગ વર્બ અને ભાવિન, ભાવિન છે સાંભળનાર કર્તા છે, સાંભળનાર કર્તાને આપણે લિસનર તરીકે ઓળખશું. લિસનર ને ટૂંકમાં એફ. અને આ આખો ફ્રેઝ છે આઈ શો અ ફિલ્મ, મેં એક ફિલ્મ જોઈ. એ આર એસ એટલે કે રિપોર્ટિંગ સ્પીચ, બોલનાર કર્તા દ્વારા જે વાક્ય બોલવામાં આવ્યું છે તેને રિપોર્ટિંગ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આર એસ. આખું ડાયરેક્ટ વાક્ય એટલે કે ડાયરેક્ટ એક વ્યક્તિ દ્વારા સીધું બીજા અન્ય વ્યક્તિને કહેવામાં આવેલું વાક્ય. દર્શન છે રિપોર્ટર, રિપોર્ટર એટલે કે બોલનાર કરતા, સેટ ટુ એ છે રિપોર્ટિંગ વર્બ, રિપોર્ટિંગ વર્બ એટલે રિપોર્ટ જે વ્યક્તિ દ્વારા બોલવામાં આવ્યું છે તે. ભાવિન, ભાવિન છે એ લિસનર છે, લિસનર એટલે સાંભળનાર કરતા. આઈ શો અ ફિલ્મ, રિપોર્ટિંગ સ્પીચ, રિપોર્ટિંગ સ્પીચ એટલે કે જે વાક્ય તે બોલ્યા છે તે. હવે બોલનાર કરતાને રિપોર્ટર કહેવાય છે, સાંભળનારને લિસનર, ને બોલનાર સાથે જે વપરાયેલું ક્રિયાપદ છે તેને રિપોર્ટિંગ વર્બ તરીકે ઓળખવામાં આવે છે. અને અવતરણ ચિહ્નમાં આપેલું વાક્ય એટલે કે આઈ શો અ ફિલ્મ એ રિપોર્ટિંગ સ્પીચ એટલે કે ડાયરેક્ટ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે. આ જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય. હવે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટની અંદર ફેરવવા માટે આપણે ઘણા બધા ફેરફારો કરવા પડે છે. તેની અંદર સૌ પ્રથમ ફેરફાર જોઈએ તો તેમાં છે સર્વનામમાં ફેરફાર, તે આપણે કોષ્ટક દ્વારા સમજીશું. સૌ પ્રથમ ફેરફાર જોઈએ તો તેમાં છે સર્વનામમાં ફેરફાર. હવે ઘણાને પ્રશ્ન થતો હશે કે સર્વનામ એટલે શું? તો નામના બદલે જેને વાપરી શકાય તેને સર્વનામ કહેવાય છે. દાખલા તરીકે કોઈ પુરુષનું નામ હોય તો પુરુષની જગ્યાએ આપણે હી વાપરી શકીએ છીએ. તેવી જ રીતે કોઈ પણ તેણી કે છોકરીનું નામ આપેલું હોય તો તેની જગ્યાએ આપણે સી વાપરી શકીએ છીએ. આને સર્વનામ કહેવાય. નામના બદલે જેને આપણે વાપરી શકીએ તેને સર્વનામ કહેવાય છે. હવે સર્વનામની અંદર સૌ પ્રથમ આવશે કર્તા. કર્તાને આપણે ઇંગ્લિશની અંદર કહીશું સબ્જેક્ટ. ત્યારબાદ આવશે પોઝેસિવ એડજેક્ટિવ એટલે કે સંબંધક વિશેષણ. ત્યાર પછી આવશે પોઝેસિવ પ્રોનાઉન્સ એટલે કે સંબંધક સર્વનામ. તેમની અંદર આપણે જોઈએ તો પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને ત્રીજો પુરુષ. પ્રથમ પુરુષની અંદર એક વચનની અંદર આવશે હી, આઈ અને બીજા બહુવચનની અંદર આવશે વિ. હવે પ્રથમ પુરુષ જોઈએ. પ્રથમ પુરુષ એક વચન, પ્રથમ પુરુષ એક વચનની અંદર આવશે આઈ. પ્રથમ પુરુષ બહુવચન, પ્રથમ પુરુષ બહુવચનની અંદર આવશે વિ. પ્રથમ પુરુષ પછી બીજો પુરુષ, બીજો પુરુષ એક વચન એની અંદર આવશે યુ. બીજો પુરુષ એક વચન એની અંદર પણ આવશે યુ. ત્રીજો પુરુષ એક
આવશે હી શી અને ઈટ, અને ત્રીજા પુરુષ બહુવચન ની અંદર આવશે ધે. આચ્છા કરતા આઈ વી યુ યુ હી શી ઈટ અને ધે એને કર્મ વિભક્તિ ની અંદર આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તમે, યુ એટલે તમે, હી એટલે તે, સી એટલે તેણી, ઈટ એટલે તે અને ધે એટલે તેઓ આથા કર્તા વિભક્તિના રૂપો. હવે છે એ ઓબ્જેક્ટ કર્મ વિભક્તિની અંદર આઈ નું કર્મ વિભક્તિનું રૂપ બનશે મી, મી અને મારું. હવે સંબંધક વિશેષણ, આઈ નું સંબંધક વિશેષણ એટલે કે પજેસી એડજેક્ટિવ બનશે માય, માય એટલે મારું, આઈ એટલે હું, મી એટલે મને, માય એટલે મારું. અને પોઝેસિવ પ્રોનાઉન્સ, આઈ નું પોઝેસિવ પ્રોનાઉન્સ બનશે માયનો, આઈ મી માય અને માય, માય એટલે કોણ, મને. ત્યાર પછી આવે છે વી, વી નું ઓબ્જેક્ટ કર્મ વિભક્તિ વી એટલે અમે, એનું ઓબ્જેક્ટ કર્મ વિભક્તિનું રૂપ બનશે અસ, વી અસ એટલે અમને. અવર, અવર એટલે અમારું, અને પજેસી પ્રોનાઉન્સ નું રૂપ બનશે અવર્સ, અવર્સ એટલે અમને. ત્યાર પછી આવે છે યુ, યુ નું ઓબ્જેક્ટ કર્મ વિભક્તિ નું રૂપ બનશે યુ, યુ યોર અને યોર્સ, યુ એટલે તું, યુ એટલે તમે, યોર એટલે તારું અને યોર્સ એટલે તને. ત્યાર પછી આવશે યુ, એમનો ફેરફાર પણ આ યુ એકવચનના યુ પ્રમાણે જ થશે. યુ એટલે તમે, બહુવચન યુ એટલે તમને, યોર, યોર એટલે તમારું અને યોર્સ, યોર્સ એટલે તમને. આ તો બહુવચન નું ઇંગ્લિશ ની અંદર તેનું ટ્રાન્સલેશન તે જ મુજબ થાય છે, જે એકવચન ના યુ નું થયું તે જ મુજબ બહુવચન ના યુ નું થાય છે, પણ ગુજરાતીમાં તેનો મીનિંગ ફરી જાય છે. એક યુ છે એકવચન માટે વપરાય છે અને બીજું યુ છે એ બહુવચન માટે વપરાય છે. પછી ત્રીજા પુરુષ એકવચન ની અંદર છે હી, સી અને ઈટ. આપણે જોઈએ કે હી કોના માટે વપરાય છે, પુરુષ જાતિ માટે વપરાય છે, સી છે એ સ્ત્રી જાતિ માટે વપરાય છે, અને ઈટ છે એ નાન્યતર જાતિ માટે વપરાય છે. એમાં હી એટલે પણ તે, હી, હિમ, હિઝ અને હિઝ. હિમ એટલે તેને, હિઝ એટલે તેનું અને હિઝ એટલે તેને. ત્યાર પછી છે સી, સી એટલે તેણી, શી, હર, હર અને હર્સ. પજેસી પ્રોનાઉન્સ ની અંદર હર નું થઈ જશે હર્સ. હવે તે સી એટલે તેણી, હર એટલે તેણી ને, હર એટલે તેણી નું અને હર્સ એટલે તેણી ને. ત્યારબાદ આવે છે ઈટ, ઈટ એટલે તે. ઈટ કોના માટે વપરાય છે, નાન્યતર જાતિ માટે વપરાય છે. ઈટ, ઈટ, ઈટ્સ અને ઈટ્સ. ઈટ એટલે તેને, ઈટ્સ એટલે તેનું અને ઈટ્સ એટલે કે તે. ત્યારબાદ આવશે ધે, ત્રીજા પુરુષ બહુવચન ની અંદર એક અથરૂપ આવશે તેની અંદર છે ધે, ધે તેનું કર્મ રૂપ થશે ધેમ, ધેર અને ધેર્સ. બહુવચન નું રૂપ થાય છે એટલે ધે એટલે તેઓ, ધેમ એટલે તેઓ અને
ધેર એટલે તેઓનું અને ધેસર એટલે તેઓ વિદ્યાર્થી મિત્રો સર્વનામનું કોષ્ટક તમને દસમા અને બારમા ધોરણ સિવાય પણ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ જ કામ લાગે છે એટલે આપણે ખાસ એકદમ પાકું કરી નાખવાનું છે આખે આખું કોષ્ટક છે વ્યવસ્થિત રીતે પાકું કરી નાખવાનું છે કે કર્તા વિભક્તિની અંદર કોણ આવે છે એનું કર્મ વિભક્તિનું રૂપ શું થાય છે તેમનું પજેસિવ પ્રોનાઉન્સ અને પજેસિવ એડજેક્ટિવ શું બને છે તે બધાએ પાકું કરી નાખવાનું છે ડાયરેક્ટ કોષ્ટક આઈ મી માય માઇન્ડ વી અસ અવર અવર્સ યુ યુ યોર યોર્સ યુ યુ યોર યોર્સ હી હિમ હિઝ હિઝ She, her, her, hers, it, it, its, its, they, them, they, અને theirs. આ રીતે સર્વનામ તમામ જગ્યાએ પાઠ્યપુસ્તકની અંદર પણ પ્રશ્નોના જવાબ આપતી વખતે તમારે સર્વનામના ફેરફાર કરવાના આવે છે એક્ટિવ પેસિવની અંદર પણ સર્વનામના ફેરફાર કરવાના આવે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર પણ આ માટે તમારે આખે આખું કોષ્ટક છે એ મોઢે કરી નાખવાનું છે કટકડાટ પાકું કરી નાખવાનું છે હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર આનો ઉપયોગ કઈ રીતે કરવો તે આપણે જોઈએ હવે કોષ્ટક તમે બધાએ ઉતારી લીધું છે ત્યાર પછી જોઈએ તો ડાયરેક્ટ સ્પીચના પહેલા પુરુષનું રૂપાંતર કઈ રીતે થાય નું વાક્ય લખ્યું હતું પેલું દર્શન સે ટુ ભાવિન તે ફરીથી લખી લઈએ દર્શન સે ટુ ભાવિન આઈ શો અ ફિલ્મ દર્શને ભાવિને કહ્યું કે મેં એક ફિલ્મ જોઈ આની અંદર સર્વનામનો ફેરફાર આપણે કઈ રીતે કરીએ તો એનું પહેલું જોઈ રહીએ કે ડાયરેક્ટ સ્પીચના પ્રથમ પુરુષનું રૂપાંતર આરવીના કરતા સબ્જેક્ટ પ્રમાણે થાય છે ડાયરેક્ટ સ્પીચને આપણે ટૂંકમાં ડીએસ તરીકે ઓળખશું ડાયરેક્ટ સ્પીચના પ્રથમ પુરુષનું રૂપાંતર આરવી આરવી એટલે રિપોર્ટિંગ વર્બના રિપોર્ટિંગ સ્પીચના કરતા કરતા યાની કે સબ્જેક્ટ મુજબ થાય છે ડાયરેક્ટ સ્પીચના પ્રથમ પુરુષનું રૂપાંતર પ્રથમ પુરુષ આય છે એ શું છે પ્રથમ પુરુષ છે પ્રથમ પુરુષનું રૂપાંતર ડાયરેક્ટ સ્પીચના કરતા આય છે તેમના મુજબ થાય છે રિપોર્ટિંગ સ્પીચની અંદર આપણે જોઈએ તો દર્શન છે એ પ્રથમ પુરુષ માટે વપરાયેલું નામ છે તેનું આપણે શું કરી નાખશું ડાયરેક્ટ સ્પીચ એટલે એના માટે શું થયું આય થયું દર્શન પ્રથમ પુરુષમાં રૂપાંતર થાય છે એટલે દર્શન બોલના કરતા છે તેમનું રૂપાંતર સર્વનામની અંદર આય તરીકે થયું બીજું જોઈએ તો ડાયરેક્ટ સ્પીચના બીજા પુરુષનું રૂપાંતર આરવીના કર્મ ઓબ્જેક્ટ પ્રમાણે થાય છે ડાયરેક્ટ સ્પીચના બીજા પુરુષનું રૂપાંતર રિપોર્ટિંગ સ્પીચના ઓબ્જેક્ટ કર્મ મુજબ થાય છે બીજા પુરુષનું રૂપાંતર છે કર્મ મુજબ થાય છે એટલે આઈનું હોય તો મી થાય છે એ જ રીતે મી અસ યુ યુ હિમ હર ઇટ અને ધેમ આ ઓબ્જેક્ટ પ્રમાણે તેમનું રૂપાંતર થાય છે ત્રીજું છે ડાયરેક્ટ સ્પીચના ત્રીજા પુરુષનું રૂપાંતર થતું નથી ડાયરેક્ટ સ્પીચના ત્રીજા પુરુષનું રૂપાંતર થતું નથી એટલે દાખલા તરીકે હી શી ઇટ કોઈ પણ આપેલું હોય તો તેમનું તેમ જ રહેશે તેની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી
આજે સર્વનામમાં ફેરફાર, સર્વનામનો ફેરફાર કઈ રીતે કરવો તે આપણે જોયો. હવે ત્યાર પછી આવશે કાળમાં ફેરફાર. કાળમાં ફેરફાર અમુક શબ્દોની અંદર કઈ રીતે કરવા તે આપણે જોયું. વાર્તા હંમેશા ભૂતકાળમાં કહેવામાં આવે છે. આ જ રીતે કોઈ પણ બે વ્યક્તિ દ્વારા વાતચીત થયેલી હોય તે અન્ય ત્રીજો વ્યક્તિ જો વાત કરે ત્યારે તે વાત ભૂતકાળમાં બની ગઈ હોય એવું જણાય છે. એટલે આ કાળમાં ફેરફાર હંમેશા મોસ્ટ ઓફ છે એ આપણે ભૂતકાળની અંદર જ થતા હોય છે. દાખલા તરીકે સાદા વર્તમાનકાળનું શું થઈ જશે? સાદો ભૂતકાળ. ચાલુ વર્તમાનકાળનું થઈ જશે ચાલુ ભૂતકાળ. એ જ રીતે અમુક શબ્દો જે છે એમના કાળની અંદર ફેરફાર થાય છે. આ શબ્દો આપણે સૌ પ્રથમ જોઈ લઈએ, ત્યાર પછી કાળની અંદર જે મેઇન કાળની અંદર ટ્રાન્સલેશન થાય છે તે જોઈશું. હવે ડાયરેક્ટની અંદર ફેરફાર અને ઇનડાયરેક્ટ. ડાયરેક્ટની અંદર જો આવા શબ્દો આપેલા હોય તો એનું ઇનડાયરેક્ટની અંદર આપણે શું કરીશું તે જોઈએ. ડાયરેક્ટની અંદર આપેલું હોય આપણને એમ ઇજ કે આ, એમ ઇજ અને આ ત્રણ શબ્દો આપેલા હોય, એમ આપેલું હોય, ઇજ આપેલું હોય કે આ, તો એનું ઇનડાયરેક્ટની અંદર આપણે કરશું વોચ અને વેર. હવે વોચ ક્યારે કરશું અને વેર ક્યારે કરશું? જ્યારે એક વચન નામ હોય એમ કે ઇજ ત્યારે કરશું વોચ, અને આ આપેલું હોય તો તેનું થશે વેર. ત્યાર પછી છે વોચ અને વેર. જો તમને વાક્યની અંદર વોચ કે વેર આપેલું હોય, વોચ કે વેર, ત્યારે આપણે તેનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરશું? તો તેની અંદર આવશે હેડ બીન. વોચ કે વેર આપેલું હોય તો તેનું થશે હેડ બીન. એટલે કે આ વોચ અને વેર છે એ ભૂતકાળના જ ક્રિયાપદો છે, ત્યારે તેમનું ભૂતપૂર્ણ ભૂતકાળની અંદર પરિવર્તન થાય છે હેડ બીન. ત્યાર પછી આપેલું હોય ટુ ટચ. ડુ કે ડઝ. ડુ કે ડઝ આપેલું હોય ત્યારે તેમનું પરિવર્તન થશે આ ડીડની અંદર. ડુ કે ડઝ આપેલું હોય તો તેમનું આપણે ડીડ કરી નાખશું. ત્યાર પછી આપેલું હોય ડીડ. જો વાક્યની અંદર તમને ડુ ડઝ નહીં પણ ડીડ જ આપેલું હોય તો તેમનું તમે ઇનડાયરેક્ટ કરતી વખતે શું કરશો? હેડ પ્લસ ભૂતકૃદંત. હેડ તો લખવાનું જ, પ્લસ ભૂતકૃદંત એટલે કે કોઈ પણ વર્બ તમને આપેલું હોય તેમનું તમારે વિથ થ્રી નું રૂપ મૂકવાનું છે, એટલે કે ભૂતકૃદંત કરવાનું છે. ત્યાર પછી છે હેવ હેઝ. જો હેવ અને હેઝ આપેલું હોય તો તેમનું આપણે કરીશું હેડ. આ પણ એક કોષ્ટક સ્વરૂપે તમારે ફરજિયાતપણે યાદ રાખવા જેવી બાબત છે. ત્યાર પછી છે કેન. કેન નું થશે ફૂડ. અને મે આપેલું છે તો થશે માઇટ. ત્યાર પછી આપેલું હોય શેલ કે વિલ. શેલ કે વિલ આપેલું હોય તો તેનું થશે વુડ. આ રીતે ડાયરેક્ટ ની અંદર આપેલા શબ્દો એમ ઇઝ આર છે તો થશે વોચ વેર. વોચ કે વેર આપેલું હોય તો તેમનું થશે હેડ બીન. ડુ કે ડઝ આપેલું હશે તો થશે ડીડ. ડીડ આપેલું હોય તો થાય હેડ પ્લસ ભૂતકૃદંત. હેવ કે હેજ આપેલું હશે તો હેડ. કેન આપેલું હોય તો ગુડ. મે આપેલું હોય તો માઇન્ડ. અને શેલ કે વિલ આપેલું હોય તો તેમનું થશે વુડ. કેટલા ક્રિયાપદના રૂપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી તે આપણે જોઈએ. તે પણ સાઈડમાં લખીએ લઈએ. કેટલા ક્રિયાપદોની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. અમુક ક્રિયાપદો એવા છે કે જેમની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તેમાં જોઈએ તો કુડ,
good mic should could might should would must અને ત્યાર પછી આવશે હેડ. હવે આપણે જોઈએ કે ડાયરેક્ટ ની અંદર આવા શબ્દો આવેલા હોય તો ઇનડાયરેક્ટ ની અંદર આ રીતે ફેરફાર કરીશું, પણ જો ડાયરેક્ટ ની અંદર જો કુડ માટ શુડ વુડ મસ્ટ અને હેડ જેવા કોઈ પણ શબ્દો આપેલા હોય તો ઇનડાયરેક્ટ ની અંદર તેમનો કોઈ પણ ફેરફાર કર્યા વગર તેમના તેમ જ મૂકી દઈશું. અને આ ભૂતકાળના જ ક્રિયાપદો છે. ત્યાર પછી જોઈએ કે ક્યારે કાળ પરિવર્તન થતું નથી, તેમના બે મુદ્દા છે તે જોઈ લઈએ. કાળ પરિવર્તન થતું નથી, કાળમાં ફેરફાર, કાળના હજી પણ ઘણા પોઈન્ટ આવશે, પરંતુ બે નોંધ નોટ તરીકે જોઈએ તો કાળમાં ફેરફાર ક્યારે થતો નથી.